આજકાલ ઘણા બધા લોકોને પાચન બરાબર નથી થતું, અથવા તો ગેસ, કબજિયાત, જમ્યા બાદ પાચન ન થવું, પેટનું ફૂલી જવું, ખાટા હોડકાર આવવા, પેટમાં બળતરા થવી, આવી ઘણી બધી સમસ્યાઓથી ઘણા બધા લોકો પીડાતા હોય છે. તો આજ ડિમ્પલ્સ ડિસીઝમાં એવો મુખવાસ તૈયાર થશે કે જે તમે જમ્યા બાદ માત્ર એક ચમચી ખાશો તો તમને ઘણી બધી બીમારીઓથી દૂર રાખશે, એકદમ ફટાફટ બનશે અને એકદમ સરળતાથી બનશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે આપણે અહીંયા એક બાઉલ લઈશું. હવે તેમાં અડધા કપ જેટલું આપણે પાણી ઉમેરશું, સાથે માત્ર ને માત્ર એક ચમચી, એ પણ નાની સાઇઝમાં હોય તેવી ચમચી, જે આપણે સેંધા નમકનો ઉપયોગ કરશું. તમે સાદું નમક લઈ શકો છો, પણ આપણે આપણા મુખવાસને હેલ્ધી બનાવવા માટે સેંધા નમકનો ઉપયોગ કરીએ છીએ. હવે અહીંયા બે નાની ચમચી જેટલું હળદરનો ઉપયોગ કરશું. હળદરમાં એન્ટીસેપ્ટિક ગુણ હોવાના કારણે જેટલી વધારે હળદર ખવાય તેટલું વધારે આપણા શરીરમાં સ્વાસ્થ્ય સારું રહેશે. હવે આપણા મુખવાસને આપણે લાંબા સમય સુધી સારો રાખવા માટે અને ટેસ્ટફુલ બનાવવા માટે સાથે વિટામિન સીથી ભરપૂર આપણે અહીંયા અડધા લીંબુનો રસ ઉમેરીશું. તમને લાગશે કે મુખવાસમાં લીંબુનો રસ ના હોય, પણ એકવાર આ રીતે લીંબુનો રસ ઉમેર્યા બાદ મુખવાસ તૈયાર કરજો. ટેસ્ટફુલ તો લાગશે જ, પણ લાંબા સમય સુધી સારો રહેશે અને મુખવાસને ખરાબ નહીં થવા દે. તો હવે આપણે આ ત્રણેય વસ્તુને આ રીતે ચલાવીશું અને મિક્સ કરીશું. અહીંયા આપણે એકદમ ઓછું નમક યુઝ કર્યું છે. આપણા નમકને એટલું જ પ્રમાણમાં આપણે લીધું છે જેટલા પ્રમાણમાં મુખવાસમાં જરૂરી છે. વધારે પ્રમાણમાં નમકનો ઉપયોગ કરવાથી પણ શરીરમાં નુકસાન થાય છે, તો આપણે વધારે ઉપયોગ નથી કર્યો. હવે આપણું આ જે મિશ્રણ તૈયાર થઈ ગયું છે ને, તેમાં આપણે બે મોટી ચમચી થાય તેટલું મિશ્રણ અલગ વાટકામાં લઈ લેશું. તેનો આપણે ઉપયોગ આગળ કરવાના છીએ. અને આ બાકી બચેલું જે મિશ્રણ છે ને, તેમાં આપણે સામગ્રીઓ ઉમેરીશું, જેમાં આપણે પહેલાં એક કપ જેટલા કાળા તલ ઉમેરીશું. કાળા તલની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન, કેલ્શિયમ અને ફાઇબર હોય છે, જેથી આપણા સ્વાસ્થ્યમાં ખૂબ જ ફાયદા થાય છે અને હાડકાં તો મજબૂત થાય જ છે, પણ સ્કિન અને વાળ માટે પણ ખૂબ લાભકારી છે. સાથે એક કપ જેટલા આપણે સફેદ તલ લેશું. સફેદ તલમાં પણ કેલ્શિયમની સાથે સાથે એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ વધારે હોવાથી વાળને વધારે છે, સ્કિનને ગ્લો કરે છે અને કેન્સર જેવી બીમારીઓને પણ દૂર રાખવાની ક્ષમતા ધરાવે છે, અને હાડકાને તો લોખંડ જેવા મજબૂત કરે જ છે. સાથે આપણે અડધા કપ જેટલી વરિયાળીનો ઉપયોગ કરશું. વરિયાળીના એકની પણ અનેક ફાયદા છે, જે પાચન શક્તિને મજબૂત કરે છે, આંખોનું તેજ વધારે છે, વજન ઓછું કરે છે અને મોંમાં આવતી દુર્ગંધને પણ દૂર રાખે છે. તેના તો આપણે કહીએ તેટલા ફાયદા ઓછા. સાથે બે મોટી ચમચી થાય તેટલા અજમા લેશું. અજમા પાચન માટે બેસ્ટ છે. જમ્યા બાદ ઘણીવાર આપણે ગેસ, ખાટા ઓડકાર, પેટનું ફૂલી જવું, કબજિયાત આવા પ્રશ્નો ઘણીવાર થતા હોય છે, તો આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન થશે. સાથે કફ હશે તો કફને પણ દૂર રાખશે. સાથે એક કપ જેટલી આપણે અળસી લેશું. આ અળસી કાચી હોય તો તમારે તલ, વરિયાળી આપણે જે સામગ્રીઓ ભેગી કરીને તેમાં ઉમેરી દેવી પલાળવા માટે અને શેકવા માટે, પણ મારી પાસે આ અળસી શેકેલી અને મીઠાવાળી છે, તો હું અત્યારે આ જે સામગ્રીઓ ભેગી કરી તેમાં નથી ઉમેરતી, તેને પાછળથી ઉમેરીશ. અળસીમાં ઓમેગા 3 ફેટી એસિડ અને ફાઇબરનું ભરપૂર પ્રમાણ હોવાથી હૃદય, પાચન શક્તિ અને સ્કિનને મજબૂત કરે છે. અળસીના તો ફાયદા જ ફાયદા છે. સાથે ધાણા દાળ પણ આપણે એક કપ જેટલી લેશું, પણ આ ધાણા દાળ સોલ્ટેડ પણ છે અને શેકેલી છે, તો હું અત્યારે આ સામગ્રીઓમાં નથી ઉમેરતી, તેને આપણે પાછળથી ઉમેરશું. ધાણા દાળ પણ પેટની ગરમીને આપણે ઠંડક આપવામાં, એસિડિટી જેવી બીમારીઓને દૂર રાખવામાં મદદરૂપ થાય છે. હવે આપણે એક ચમચી જેટલું અહીંયા સંચર પાવડર ઉમેરીશું. આપણે જ્યારે પાણી, હળદર, મીઠાવાળું તૈયાર કર્યું ને ત્યારે સંચર પાવડર ઉમેરી દેવું, પણ હું ભૂલી ગઈ હતી તો મેં પાછળથી ઉમેરેલું છે. આ રીતે આપણે હવે બધી જ સામગ્રીઓને મિક્સ કરી દેશું અને થોડીવાર માટે દબાવી અને છોડી દેશું, લગભગ 15-20 મિનિટ માટે. તો એકદમ સરસ મીઠું આપણી બધી સામગ્રીમાં ચડી જશે અને એકદમ સારો ટેસ્ટ આવશે. આપણે એટલું જ પ્રમાણમાં પાણી લીધું છે કે માત્ર ને માત્ર આપણું મીઠું આ બધી સામગ્રીઓ સાથે મિક્સ થઈ જાય, અને એટલા જ સમય સુધી પલાળવા દેશું કે આપણું મીઠું આ સામગ્રીઓમાં ચડી જાય. હવે તેને સાઈડ પર રાખી દેશું. અને હવે આપણે જે બે મોટી ચમચી જેટલું આ મિશ્રણ એક અલગ વાટકામાં રાખ્યું હતું ને, તેમાં પણ આપણે અલગ સામગ્રીઓને પલાળવાના છીએ. તો હું અહીંયા બે મોટી ચમચી થાય તેવા મગજતરીના બી લેશું. મગજતરીના બીજ બીપીને કંટ્રોલમાં રાખે છે, સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ વધારે છે, આખો હૃદય અને મગજ માટે બેસ્ટ છે, સાથે વજનને પણ કંટ્રોલમાં રાખે છે.
હવે આપણે અહીંયા સૌથી વધુ બેસ્ટ કહેવાય તેવું 2 ચમચી જેટલું ચિયા સીડ્સ લેશું, જેમાં ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર હોવાથી તમારા શરીરને ચુસ્ત દુરુસ્ત રાખશે અને શરીરમાં લાગતા થાક અને નબળાઈને દૂર જ રાખશે, ઘણી બધી બીમારીઓને દૂર રાખશે, વજનને કંટ્રોલમાં રાખશે અને તમારા સ્વાસ્થ્યને ભરપૂર ફાયદા કરશે. હવે 2 મોટી ચમચી થાય તેવા સૂર્યમુખીના બીજ લેશું, જે ઔષધીય ગુણોથી ભરપૂર છે અને શરીરમાં થતી કેટલીય બીમારીઓને દૂર રાખે છે. આ 3-3 સામગ્રીને આ રીતે આપણે મિક્સ કરીશું અને પલાળીશું. આ 3-3 સામગ્રીને આપણે અલગ સુકામે પલાળી, આપણે તલ વરિયાળી જે કંઈ પણ પલાળ્યું છે તેમની સાથે શા માટે ન પલાળ્યું તેનું કારણ હું તમને આગળ બતાવીશ. અને બીજું એ, આ 3 સામગ્રી તમને મળે તો ભલે, નહીં તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. આ 3 સામગ્રીના અદ્ભુત ફાયદા છે, મળે તો બેસ્ટમાં બેસ્ટ છે, ના મળે તો આગળની સામગ્રીનો ઉપયોગ કરી શકો છો. હવે આ રીતે બધી સાઈડ લેવલ કરી દબાવી થોડી વાર માટે આપણે સાઈડ પર રાખી દઈશું. પંદર મિનિટ જ માત્ર આપણે આ બધી વસ્તુને પલાળેલી છે, વધારે સમય આપવાની કોઈ જરૂર નથી. 15 મિનિટ પછી જો આપણા દાણામાં એકદમ સરસ કલર આવી ગયો છે, મતલબ નમક ચડી જ ગયો હશે કારણ કે હળદરનો કલર આવી જ ગયો છે, અને એકદમ ભીનું ના હોય તેવું છે, જો એકદમ અલગ અલગ છૂટા છૂટા દાણા થઈ જાય છે, મતલબ હવે શેકાતા પણ સમય નહીં લાગે. હવે આપણે આજે 3 સામગ્રી અલગ પલાળેલી હતી ને તે થોડી વધારે પ્રમાણમાં ભેગી હોય, છૂટી ના હોય, તેનો દાણો છૂટો છૂટો ના થતો હોય તેવું લાગે છે, પણ ચિંતા ના કરતા, જેમ જેમ શેકાતું જશે તેમ તેમ બધા દાણા છૂટા થતા જશે. આ 3-3 સામગ્રીને અલગ આપણે શેકવાનું છે, તેનું શું રીઝન છે તે પણ હું તમને આગળ બતાવીશ. હવે આપણે જે તલ વરિયાળીનું મિશ્રણ જે કર્યું હતું ને તેને શેકવા માટે આપણે એક કડાઈમાં થોડું મિશ્રણ લઈશું, 1-2 કપ જેટલું. એક સાથે વધારે આપણે નહીં શેકીએ, નહીં તો શેકાતા સમય પણ લાગશે અને થોડા દાણા શેકાઈ જશે, થોડા દાણા બળી જશે, આવું થશે. તો ગેસની મીડિયમ ફ્લેમ રાખી સતત ચલાવવું જરૂરી છે અને આ રીતે શેકવું પણ જરૂરી છે. માત્ર 4-5 મિનિટ જેવા સમયમાં જ આપણા દાણા એકદમ છૂટા થઈ જશે, તલનો શેકાવાનો કલર પણ ચેન્જ થઈ જશે, અવાજ પણ ધીમે ધીમે આવવા લાગશે, તલ ઉડવા પણ લાગશે અને એક સરસ મજાની સુગંધ પણ આવવા લાગશે. લગભગ 5-1 મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ દાણા છૂટા છૂટા થઈ ગયા છે. જો આ ટેક્સચર તમે જુઓ, એકદમ છૂટું છૂટું છે, જેના ઉપરથી તમે સમજી શકતા હશો કે આપણો મુખવાસ ક્રિસ્પી થઈ ગયો છે, શેકાઈ ગયો છે. વધારે એ શેકાવા નથી દેવાનો, નહીં તો બળવા લાગશે. આપણો મુખવાસ શેકાઈ ગયો છે તો નીચે ઉતારી ઠંડો કરવા છોડી દેશું. ત્યાં સુધીમાં આપણે જે આ 3 સામગ્રીઓ છે જે થોડી ભીનાશ પડતી છે તેને હવે શેકવાની છે. જેમ જેમ શેકતા જશું તેમ તેમ ચિયા સીડ્સ ને આ બધા દાણા છૂટા થઈ જશે. હવે આ 3 સામગ્રીને આપણે શા માટે અલગ શેકી અલગ પલાળી, જેનું કારણ છે તેને શેકાતા પણ સમય લાગે છે અને બીજા નંબરમાં આપણા સૂર્યમુખી છે, આપણા મગજતરીના બી છે અને ચિયા સીડ્સ છે, તેમાં થોડા થોડા ઉપર તેની છાલ હોય છે, તો તેના બીજ ઉપરની છાલને હટાવવા માટે તેને અલગથી શેકવા જરૂરી છે. જો હું તમને નજીકથી બતાવું, જેમ દાણો શેકાઈ જશે ને તેમ આ રીતે તેની ફોતરી નીકળતી જશે. જો આ રીતે તેના ફોતરા જેમ જેમ શેકાઈ જશે તેમ નીકળવા જ લાગશે. તે ફોતરાને તમારે આ રીતે થોડી વાર માટે ચોળશો ને તો બધા જ જે ફોતરા છે તે એકદમ નાના નાના કણમાં ઉડવા લાગશે. જો અત્યારે જ ઉડી રહ્યા છે, જો તેમ છતાં એકવાર ચાળી લેવા, જેથી એક્સ્ટ્રા નમક પણ નીકળી જશે ને નાના નાના કોઈ ફોતરા હશે તો પણ નીકળી જશે. આ રીતે ચોળતું જવાનું અને ફોતરા કાઢતું જવાનું. જો આ રીતે ના થાય ને તો તમારે થોડું મોઢાથી ફૂંક મારવાની. આપણે કેવી રીતે ફૂંક મારીએ, કોઈ પણ વસ્તુ ગરમ હોય ને ઠંડી કરવા માટે ફૂંક મારતા હોઈએ ને, જો આ રીતે હું અત્યારે ફૂંક મારીને તમને બતાવું છું કેટલા ફોતરા ઉડે છે. જો આ રીતે કરવાનું અથવા તો આ રીતે તમારે ઉપર નીચે ચલાવવાનું તો પણ તમારા બધા જ ફોતરા નીકળી જશે. ફોતરા કાઢવા ખૂબ જરૂરી છે, જે શરીરમાં નુકસાન કરતા છે, બસ એટલા જ માટે મેં અલગથી પલાળ્યા ને અલગથી શેક્યા છે. હવે તે જ રીતે આપણે તૈયાર કરેલો તલ વરિયાળીનો જે મુખવાસ છે તેને પણ આપણે એકવાર ચાળી લેશું, જેથી ભલે 1 નાની ચમચી જેટલું નમક ઉમેર્યું તે પણ નીકળી જાય, જેથી શરીરમાં નુકસાન ના થાય.
હવે આ બધો જ મુખવાસ ચડાઈ ગયો છે, તો આપણે જે શેકેલી 1 કપ જેટલી ધાણા દાળ અને શેકેલી 1 કપ જેટલી જે અળસી લીધી છે તે પણ મિક્સ કરી દેશું અને પછી બધી જ સામગ્રીને આ રીતે ચલાવી દેશું. આપણે અહીંયા ચલાવવામાં પણ હાથ નહીં અડાડીએ, ચમચાની મદદથી ચલાવશું જેથી મુખવાસની શેલ્ફ લાઈફ વધી જાય. નહીં તો ઘણીવાર આપણી હાથની ગરમી છે તે મુખવાસમાં જવાના કારણે મુખવાસ થોડા સમયમાં બગડવા લાગે છે. તો આ તૈયાર થયેલા મુખવાસને પહેલાં એકદમ ઠંડો કરવાનો, ઠંડો થઈ ગયા બાદ તમે કોઈ પણ પ્રકારની કાચની બોટલમાં ભરશો ને તો તમારો મુખવાસ ભેજના કારણે હવાસે પણ નહીં, ખરાબ પણ નહીં થાય અને લાંબા સમય સુધી સારો રહેશે. તૈયાર થયેલા આ મુખવાસને જમ્યા બાદ 1 ચમચી લેવાથી શરીરમાં અદ્ભુત ફાયદા થશે. અદ્ભુત ફાયદા કરનાર આજની મુખવાસની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી મળીશું નવી જ હેલ્ધી એન્ડ ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી, સ્ટે હેપી, ટેક કેર.